चलो विद्यार्थी मित्रों, आपणे लेक्चर नंबर 1 માં સમાસની સમજૂતી મેળવી. આજના લેક્ચર નંબર 2 માં સમાસના પ્રકારો શું છે, કેટલા પ્રકારો છે અને એ સમાસ કઈ રીતે બનતા હોય છે એની આપણે આ સમજૂતી મેળવીએ. પહેલો પ્રકાર છે તમારો સમાસનો દ્વંદ સમાસ. હવે દ્વંદ સમાસ એટલે શું, દ્વંદ સમાસ કઈ રીતે બનતો હોય છે એની આપણે અહીંયા સમજૂતી મેળવીએ. તો ગુજરાતી ભાષામાં આપણે દ્વંદ સમાસની જે ડેફિનેશન હતી કે જ્યારે પૂર્વ પદ અને ઉત્તર પદનો વિગ્રહ કરતી વખતે અને પ્રત્યયનો ઉપયોગ થાય, બંને શબ્દનો વિગ્રહ કરતી વખતે બંને શબ્દની વચ્ચે જ્યારે અને પ્રત્યય છે મૂકવામાં આવે ત્યારે દ્વંદ સમાસ બને છે. કેમ વસ્તુ અહીંના પણ દ્વંદ સમાસમાં એ રીતે જ છે કે ચ એટલે કે અને, જ્યારે પૂર્વ પદ અને ઉત્તર પદનો વિગ્રહ કરતી વખતે અને પ્રત્યયનો ઉપયોગ કરવામાં આવે ત્યારે દ્વંદ સમાસ બને છે. સર્વ સામાન્ય ભાષામાં જોઈએ તો દ્વંદ એટલે જોડતું. ત્યારે ઉત્તર પદ અને પૂર્વ પદ હોય છે એ બંને પદ છે એ કેવા હોય છે, એક સરખા હોય છે, એટલા માટે દ્વંદ એટલે આપણે જોડકું કહી શકીએ. બીજો પોઈન્ટ આપ્યો અહીં તમને કે બે કે તેથી વધારે વસ્તુઓ અથવા તો વ્યક્તિઓ દર્શાવતો એક સાથે સમૂહમાં અર્થ વ્યક્ત કરે ત્યારે જે સમાસ બને છે તેને આપણે દ્વંદ સમાસ કહી શકીએ છીએ. એક શબ્દ સમૂહ બરોબર છે, એક વ્યક્તિ દર્શાવતા શબ્દો અથવા તો સમૂહના અર્થમાં પ્રગટ કરવા માટે પણ દ્વંદ સમાસનો ઉપયોગ છે એ થઈ શકતો હોય છે. આ સમાસમાં બે પદ હોય છે, આપણે એક્ઝામ્પલમાં સમજ્યા એ રીતે બરોબર છે. આ સમાસમાં બે પદ હોય છે અને બે પદ પ્રધાન હોય છે, અર્થાત મુખ્યતા પ્રધાન વ્યક્ત કરતા હોય છે. એનું પ્રધાન પદ હોવાને કારણે આ સમાસને ઉભયપદ સમાસ પણ કહે છે. મિત્રો આ પોઈન્ટ માત્ર જાણકારી માટેનો છે, ઉભયપદ સમાસ કોને કહેવાય આવું તમને બોર્ડની એક્ઝામમાં પૂછવામાં આવતું નથી, માત્ર ને માત્ર જાણકારી માટેનો. પછી છે આ સમાસનું દરેક પદ સ્વતંત્ર અને સરખું મહત્વ ધરાવતું હોય છે. બંને પદ છે કેવા હોય છે, એક સરખા હોય છે, એમાં ઉચ્ચ નીચનું જરાય હોતું નથી. એના પછીનો પોઈન્ટ જે છે, આ સમાસનો વિગ્રહ કરતી વખતે દરેક પદને પ્રથમા વિભક્તિનો પ્રત્યય અને મૂકીને જોડવામાં આવે છે. પ્રથમા વિભક્તિનો પહેલો પ્રત્યય છે જેને કરતા વિભક્તિ તમે પણ કહો છો. આપણે ગ્રામરમાં વિભક્તિ નામનો પણ એક ટોપિક આવે છે જેમાં આપણે શીખશું, એટલે કરતા વિભક્તિનો પ્રત્યય છે એ અને છે, એ અને શબ્દથી એને જોડવામાં આવે છે. અહીં દ્વંદ સમાસના મુખ્ય જે પ્રકારો છે એ તમને નીચે મુજબ આપવામાં આવેલ છે. ગુજરાતી ભાષામાં આપણે દ્વંદ સમાસ એક જ વસ્તુ શીખીએ છીએ, પણ અહીંયા તમારા દ્વંદ સમાસના 3 ટોપિકો છે એ શીખવામાં આવશે. પહેલો સમાસ છે ઇતરગર દ્વંદ સમાસ, બીજો ટોપિક સમાસનો પ્રકાર છે સમાહાર દ્વંદ સમાસ, અને ત્રીજો એકશેષ દ્વંદ સમાસ. આ દ્વંદ સમાસના પેટા પ્રકારનો પહેલો પ્રકાર આપણે વિડીયો નંબર 3 માં શીખીશું.